वळे ने दुनिया मा करे गेंगे के फेफे घड़ी सणगार मर्दो ना सजी लियो तो मजा आवे अन मजा के और आवे जो दाद कायर वेश मेलो तो आ भगवती नु खोड़िया नु सानिते से पहली बात मारे मानी करवी छे आया साहेब भगवती आदि आवडे भेळिया नो घा करीन फुरत ने उभो राखो ने એ વાતને કદાચ વર્ષો થઈ ગયા, બહુ જાજુ ભણેલા ગણેલા હોય, બહુ એજ્યુકેટેડ હોય તો કદાચ એને એવું થાય આવું બન્યું હશે. ખાલી લોબડીનો ઘા કરીને હુરતને ઉભો રાખી દે આવું બન્યું હોય? ક્યાંક પ્રશ્ન આવો થાય. શું કામ? કે પોતાના ભાઈ મેરખિયાને સરપડસ થાય અને અમીનો કૂપો લેવા ખોડિયાર જેથી પાતાળમાં ઉતરી ભાઈઓ, અને આ બાજુ અમીનો કૂપો લેવા ભગવતી ખોડિયાર પાતાળમાં ઉતરી અને સૂર્ય ઉદય થી અસ્ત થાય એ પહેલા જો અમીનો કૂપો આવી જાય તો મારો ભાઈ જીવતો રહે, બાકી મેરખિયો ન જીવે. અને આ બાજુ ખોડિયાર ને હજી આવતા વાર લાગે. ફુરત દાદો ધીરે 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 રંધાદેના ઓડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે છે. પાખું પરવારી પંખીડા કાતો અગણિત કરતા અવાજ અને મળે હાલ્યા મલકતા ઓલ્યા મેર બેઠા મહારાજ. એ ભમક જાલર ભાગની પ્રેમાલકાને જ્યાં પડી ભૂરું નેને હૈયા અનુસંગી અને થનક થનક થનથની મળવા પતિને બની ઠની અને મહારાજ બેઠા મેર હેઠા અને આમ સધિયા આવતી સધિયાનું ટાણું થવા જાય. એવે ટાણે આદિ આવડ છે ભગવતી ખોડિયાર ની બેનું. એમાં આદિ આવડ એક આદિ આવડ અને જે આ જગદંબા મામડિયા છારણની દીકરીઓ એમાંની આ આવડમાં અને ઈ આવડે તેથી નક્કી કર્યું કે અમીનો કૂંપો લઈને હજી ખોડિયારે આવે અને વાર લાગે અને ફુરજ હાથમી જાય તો કે હું છારણની દીકરી છું. હો ખંભે જે લોબડી હતી ને બાજુ બાપુ એમ પડકારો કરીને ઘા કર્યો કે હે ફુરજ આવડ તોળી આણ હવે લાજાળું લોપે નહીં. હો હું ચારણની દીકરી આવડ તને સોગંદ આપું છું ફુરજ, જ્યાં સુધી અમીનો કૂપો લઈને પાતાળમાંથી ખોડિયાર પાછી ન આવે ને ત્યાં સુધી ડગલું ભરતો નહીં. આવડ તોળી આણ અને લાજાળું લોપે નહીં, હવે ભરે નહીં ડગલું ભાણ આથી કર્મી કશ્યપ રાવ ધાય કશ્યપના દીકરા. અને આ જ્યાં ભગવતીએ લાંબી આંગળી કરીને આણી દીધી, ફુરજે હતાશરા ઘોડાને જાળી લીધા કે આવડે સોગંદ આપ્યા છે સાહેબ, અમીનો કૂપો લઈને પાતાળમાંથી પાછી આવે ત્યાં સુધી આ ફુરજને આથમમાં નથી દીધો. આ વાતને વર્ષો વિયા ગયા. કદાચ કોઈને એવું લાગે પણ હમણાં બનેલી ઘટના બાદુર બાપુ હજી તરી પાંત્રી વરા વાત ને થયા છે. ખાલી આ બધા ચારણો છે, અઢારે વરણ છે, જેને ભરો હોશે એના માટે વાત કરું છું. ખાલી તરી પાંત્રી વરણ જુનાગઢ ની બાજુનું ભેસાણ ગામ અને બેહાણ ની બાજુમાં ચારણનો નેહડો અને પાછા દીકરી ભેળી થઈ દુજાણા માલઢોર ચારણો તો ભેહું રાખે ને. ભલ ભાલકી ભગર ઘુનર દાડમ રાળસુ હોલર બાપલીયું પહોર ઓજ હિલોળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહણ્યું. આવી આચળ થાડ હડાણ ધરાગઢ અને માખણ માસીએ જો ઉતરે એવો હડાપીડ ચારણ અને કુંઠિયું થાટ ઝપાટ કરે ને તો કુંઠિયું થાટ ઝપાટ કરે. આ કુંઠીનું વર્ણન કર્યું એવી પાછી ને હો તો કેવી કે ઓપતા કાળિયું સિંગા ઠાળિયું ભાળિયું ફિંગલા આવું ભરે અને ધરા મચરાળિયું ડુંગરા ઢાળિયું હાલિયું ગાળિયું ખડા હારે અને હાલિયું પાલવા ફરે હેતાળિયું દિયે પર નાળિયું મેઘ જેવા આ દાખમાં વીરડે જેમ દુધાળિયું અને મોગ બોલાળિયું દિયે મેવા. આવી ભેહું ચારણો ને અને એમાં પાછા જ દીકરીયું ભેહાણની બાજુમાં ચારણનો નેહડો માથે લોબડીના છેડા રહી ગયા છે, ઓઢણા ઉઠ્યા છે અને દીકરીયું આજ આપણી અત્યારની ભાષામાં કહો ને તો આપણે એમ કંઈ ખરીદી કરવા જવું છે, ઈ ટાઈમનો જૂનો શબ્દ છે કે હટાણું કરવા જવું છે એમ. એ ચારણની દીકરીઓ નેહડામાંથી બાદુર બાપુ હટાણું કરવા નીકળે છે, ભેહાણમાં આવે છે. જૂનાગઢની બાજુમાં બનેલી આ સત્યઘટના ત્રી પાંત્રી વર્ષ પહેલાની વાત કરું. હજી આ કળિયુગમાં જગદંબાવી બેઠી છે સાહેબ અને આ પાછા દીકરીઓ છે એ ભેહાણની બજારમાં હટાણું કરવા આવે છે અને દી જળવજળ થવાની તૈયારી આથમવાની તૈયારી. એટલે એક બેને બીજી બેનને કીધું બાપા થોડીક ઉતાવળ રાખો ને, દી હમણાં આથમી જાય, આપણે બે ચાર પાંચ ગાઉનો પલ્લો છે નિહડાનો અને ભેહાણનો અને હમણાં ફુરજ આથમી જાય, કોઈ આદમી હારે નથી અને આપણે નીકળી જવું છે. એ આ વાત કરતા કરતા દી આથમવાની એમ કોરે મોરે જવાની તૈયારી છે ને, એ સાત દીકરીઓમાંથી છ દીકરીઓમાંથી એક દીકરીએ પડકારો કર્યો કે બાપા બેન ઉપાધિ ન કરતી કેમ, કે આપણે સાંભળ્યું છે ને કે આપણી આદિ આવડે જગદંબાએ જોગમાયાએ લોબડીનો છેડો ઘા કરીને ફુરજને ઉભો રાખી દીધો હતો, કે હા કે આપણે એના જ છોરું છીએ. આપણી જગદંબા માં ખોડિયાર માં આવડ અને મઢડા વાળી જેવી માં બેઠી હોય અને ચારણની દીકરી બોલાવે ને માં આવે નહીં તો એ ફળે જૂના થડે ખોટું બેઠી હોય. ઓઢણું હતું ને માથે ઓઢવાનું ઓઢણું, એ ભેહાણની બજારમાંથી આમ દીઝળ વજળ થઈ ગયું, આથમવાની તૈયારી છે. અને એ વટાણે ચારણની પાછા દીકરીઓ જે હટાણું કરવા આવી હતી એમાં એક દીકરી પોતાનું ઓઢણું હતું એના છેડે ગાંઠ મારી દીધી અને કીધું કે હે ફુરજ, તને જો અમારી આવડે આણ દેન ઉભો રાખ્યો હોય તો અમે એ જ આવડના છોરું છીએ અને ભેહાણ માંથી નીકળી અને અમારા નેહડે પાછા ન પોગી અને મારા ઓઢણાના છેડેથી ગાંઠ ન છોડું ત્યાં સુધી આથમ તો તને આવડની આણ છે. હો પાંત્રી વર્ષ પહેલી બના ઘટનાઓ
અને સાહેબી ગાંઠ મારી અને સડપ 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 કરતી ચારણી દીકરીઓ હલવા મંડાણી. સાહેબ બેહાણ માંથી નેહડે આવી ગયા. ફુરજ હજી ન્યાન ને ઉભો છે. ત્યારે ઓલી બીજી બેનું એ દીકરીએ કીધું, બેન હવે તારા ઓઢણાના શેડીથી ગાંઠ છોડી નાખ, હજી ફુરજ આયથમો નથી. અને પછી આમ ગાંઠ છોડીને કીધું, એ બાપ હવે ખમા, તું કરોડ દિવાળી તોળા રાત તપે બાપ. અને પછી ફુરજ આયથમો. આજે ચારણની દીકરી બોલે થાય, પણ સાહેબ પેલી વાત, ભાદુર બાપુ ચારણો દેવ છે, હિમ શિખર માંથી ઉતરવા વાળા હો, હિમ શિખર માંથી ઉતર્યા ઈ ચારણો છે, ચારણો દેવ જ્ઞાતિ છે. પણ ક્યાંક આપણો કેળો ભૂલી ગયા, સલાહ દેવા નથી આવ્યો. જરૂર સહકારની છે ભાઈ, સલાહ બધા આગળ છે. એવો મારો કોઈ મુદ્દો નથી, હું ડાયો છું, તમને નથી ખબર પડતી, સમજાવા આવ્યો એવું કઈ છે નહીં. પણ ક્યાંક આપણો કેળો ભૂલી ગયા હોય ને, તે માં મોઢું ફેરવે. બાકી 12 વાગે રાતે સાહેબ મઢડા પુગાય કે ન પુગાય, આ પોપટ પરામાં બેઠા બેઠા ખાલી આમ નજર રાખીને હાકલ ખખડાવો, મારી મઢડા વાળી હોકારો આપે ભલામણા, એમાં બીજી વાત ના, તમારો ભરોસો હોય તો. પણ પછી એકચ્યુલી થાય ને એકચ્યુલી ન થાય ને, એકચ્યુલી વાળાનું આમાં કામ નથી ભાઈ, આમાં તો હાડ હોમી દેવાની તૈયારી હોય ને. મરણ મેવાડા તણું આજ પીઠી આવે, પાણી ખૂંતું ભાઈ, ધૂળીની ડમરી આવતી હોય, મારો મારો થતું આવતું હોય, અને તોય ક્યાંક મારી મઢડા વાળી ઉપર, મારી સોનબાઈ ઉપર ભરોસો છે. પછી કોઈની ત્રિવડ નથી કે એની ખીલી હલાવી શકે હો. એટલે મને આમ તો પેલા ગીત યાદ આવે છે, પછી બે કડી ગાય આગળ પ્રસંગો ઉપર જવું છે. સમજનો ડાયરો છે, આજ માતાઓ બહેનો બધા બેઠા છે, મને વાતું કરવાનું ઠેકાણું મળ્યું ભાઈ. 18 વર્ષ છે આયા, આ ચારણો હોય, આ હીરો હોય, રબારી હોય, ભરવાડ પણ છે, ઘણા બધા મારા મિત્રોના મને ફોન આવતા આયા, માલધારી સમાજ. અને કનૈયા તો એમ કીધું છે કે આયનની તેગે ને ભરવાડની ડેગે હું મુરલીધર મહારાજ બેઠો છું, બાપ સુદર્શન હાથમાં લઈને જીવો. એટલે મને યાદ આવે કે જી સાવ સુવાળો નથી આ રાજો, આ ભારતે કાયર દે કેજી સાવ સુવાળો એ નથી આ રાજો, આ ભારતે કાયર દે પણ તેગ ધારી ત્રિશૂળ ધારી મારો, તેગ ધારી ત્રિશૂળ ધારી મારો, ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા નો ધૂપ લીધા છે, અને અમે ગીતાજી ના પાઠ પીધા છે. હવે આ કડી સાક્ષી પૂરે છે. હું ઘણી વાર બોલ્યો છું, આજ પણ બોલી જાઉં, સમજનો ડાયરો બાદુર બાપુ, કે જે જનેતા દીકરી પરણીને સાસરે જાય ને, પછી ઉદરમાં માના પેટમાં બાળક હોય ને, આપણને જન્મ દેવા વાળી એક માં છે ને, અને એના ઉદરમાં બાળક હોય, અને જે જનેતા રામાયણના અને ગીતાના અને આવી શક્તિ ચાલીસાના પાઠ કર્યા હોય ને, એના દીકરા સાહેબ જમીના નાભના કડા ભેળા કરે ને, એવા જન્મે આખી જિંદગી પાણીપુરી રગડા ખાધા હોય. તણગામના તરભેટે ઓલા ભૈયા નાતા એનું અઠવાડિયું અઠવાડિયું, હવે નાયા નો એના પગ સામું જોજો કેટલા ઓગરા વળી ગયા હોય. આ જોયેલી વાત છે, પેલા પેલા ઇસ્તીમાલ કરે ફિર વિશ્વાસ કરે યાર. હા, હવે કોઈ દી નાતા ન હોય, ઈ પાછી તણગામના તરભેટે પાણીપુરી ખાતા હોય, કોણી હોદીના રેગાડા ઉતરતા હોય, હાહરો પડખે ઉભો ઉભો નુઈ દેતો હોય, અને પછી એમ કે અમારો દીકરો રામ જેવો છે, યાર રામ નો થાય કપાતર પાકે ભાઈ, આ રામ ને જન્મ હોય ને તો અયોધ્યા જેવી સાહેબ અને કૌશલ્યા જેવી માં હોય ને તો રામ આવે, આ શિબિરના કોઠે રામ નો જન્મે ભાઈ. ઓરડા ઓટી ઓટી, અને સાહેબ 6 મહિનાનો દીકરો હોય, બાપનું ગામતરું થયું હોય ને, આ ઝીણી વાત છે, ભરેલી વાત છે, 6 મહિનાનો દીકરો હોય અને બાપનું ગામતરું થયું, હવે તો ધીંગાણાનો સમય નથી, બુંગીઓ વાગે, પણ ક્યાંક અકસ્માત થયો હોય, કાંઈ પણ બનાવ બન્યો હોય, અને બાપનું ગામતરું થયું હોય, અને પછી દીકરી ખૂણામાં બેઠી બેઠી એમ કે ને કે બાપા ઓરડો ઓટીને જિંદગી કાઢી નાખીશ, મારા દીકરાનું મોઢું જોઈને કાલ જુવાન થઈ જાય છે. બાકી બીજી વાત, બીજી હાડમાં બીજી વાત મારામાં નહીં આવે. આ ઓરડા ઓઠી ઓઠી અને 20-20 વર્ષના દીકરા કરે ને, એના દીકરા જમીના નાભના કડા ભેળી કરી શકે, અને ઈ પડકારો કરીને કહી શકે હલ્દી ઘાટીના મેદાનમાં રાણો રાણાની રીતે છે મોડું કરતા નહીં ભાઈ. બાકી બેવડી કુરનસુ ઝીલવા, પણ હિન્દુસ્તાનના સહેનશાના દરબારમાં 70 ખાન ને 72 ઉમરા એ બેવડી કુરનસુ ઝીલતા, અને એમાં એક મેવાડનો મોભી દુરુસાજી આઢાને કીધું, તું રાણો છે કેવો? અકબરે કોઈ દી રાણાને જોયો નથી, હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કર્નલ ટોટે લખ્યું છે, અકબરે જોયો જ નથી રાણાને, રાણો છે કેવો? દુરસાજી આઠા નામનો ચારણ 76 દુહામાં શબ્દોમાં, હું તમને વાત કરું એટલે એમ લાગે ને કે આવું બન્યું હશે, એમ શબ્દોમાં વર્ણન કર્યું, રાણો છે કેવો તમારો ચિત્તોડનો, કે આજ 72-70 ઉમરાન 72 ખાન મારી કચારીમાં મને બેવડી કુરનું શું કરે, અને તમારો રાણો મને સલામ કરવાનો આવે. તેથી 76 દુહામાં દુરસાજી આઢાએ કીધું હતું કે અકબર ઘોર અંધાર, એમાં ઓરાણા હિન્દુ અવર, પણ જાગે જગદા ધાર, એ તો મારો પર હે રાણ પ્રતાપસી, મારો રાણો કોઈ દી રાકાને સલામ ન કરે ભાઈ,
ये तो एकलंगजी भगवान शिव नो उपासक से राजस्थान नी धींगी धरती माथे बैठो ने भोळियो नाथ गम मम घुघरू घमंक ठम मम जान जर ठमंक ठम मम मम धू धमंक गगन शंख गागे एने सलाम करवा वालो छे ई तने सलाम नहीं करे अन 76 दोहा मा वर्णन करी अन 1 लाख नु दलकटक लई अन जेदी राणा नी हामे युद्ध करवा अकबर आयो ने तेदी सलीम आयो छे અને સલીમ હાથીની અબાડીની માથે બેઠો હતો અને હાથીના પગમાં નેવળ ધરબી દીધા સુકામ કે રાણાના યુદ્ધને રાણાના ચેતકને જોઈને કે હાથી ભાન ન ભૂલી જાય ને કેળો બદલાવી ન નાખે હો બાદશાહ ગજ પર ચડ્યો અને પદ ઝંઝીર લગાય એ હાથીના પગની માલ કરકુ ધરબી દીધા સુકામ હાથી ભાન ભૂલી જાય ને આ બાજુ ઓગણીમણનો બાલોલ ખાન કથા આપ જાણો છો એક રાણાએ હલ્દી ઘાટીના મેદાનમાં તરવારનો ઝાટકો મૂક્યો ને બાટી બીર હાક ડાક ચડી ચાક ભૂતાગ સાહેબ ઓગણી મણ ખાલી 5 મણ હોય તો આપણને એમ થઈ જાય ઘણો વજન છે હવે ઈ બાલોલ ખાન નો વજન 19 મણ હતો અને ઈ મોખરે પાછો આખી દિલ્હીની જે સલ્તનત ફોજ હતી 1 લાખ ની એનો મોખરે ઈ બાલોલ ખાન સામે આવ્યો અને મોઢામાંથી બોલ્યો કાટ દો હિન્દુ કુત્તા કો એ આ શબ્દ જે મોઢામાંથી નીકળ્યો અને રાણાના કાનમાં પડ્યો પણ તા તો તેજીને ટકોરો હોય દફણા તો ગધાડાને મારવાના હોય ભાઈ તો ગાળા સંડી તરવાર થઈ ગઈ કે મને આમ કીધું અને એક તરવારનો ઘાવ જનોય વટ કર્યો તા તો બાલોલ ઓગણી મણના બાલોલ ખાનને ઊભો ઊભો તરવારથી ઘોડા હોતો કાપી નાખ્યો અને બે ભાગીયારામ પડ્યા એક આ બાજુ અને અડધો બાલોલ ખાન આ બાજુ તેથી હાથીની અંબાડીની માથેથી ફલકારા નીકળતા વાહ રાણા વાહ રાણા વાહ રાણા વાહ રાણા એમ નામ રાણો ન થવાય ભાઈ